બેડી મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રોઝીબંદર નજીકથી શંકાસ્પદ બોટ તપાસતા તેમાંથી વિસ્ફોટકો સાથે 4 આતંકવાદી ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠાની રખેવાળી માટે સાગર સુરક્ષા કવચ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી. બેટ દ્વારકાના પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. ઓખા મરીન પોલીસે સમિયાણી ટાપુ પાસેથી એક શંકાસ્પદ બોટમાં ચેકિંગ કરતા 3 આતંકવાદી બોમ્બ સહિતના હથિયારો સાથે મળી આવ્યા હતા. આખરે આ સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રીલ જાહેર કરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે જાહેર કરેલ જ્ઞાન સેતુ યોજના પર આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. જામનગરમાં આપ દ્વારા પત્રકાર પરિષદ યોજી જ્ઞાન સેતુ યોજના સરકારી શાળાઓ માટે ઘાતક અને શિક્ષણ માફિયાઓ માટે જેકપોટ સમાન હોવાનો આરોપ લગાવી આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. આજે અમારા આમ આદમી પાર્ટી તરફથી આદેશથી ગુજરાતમાં ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, પત્રકાર મિત્રો તમામ હાજરિયા એ બધા તમામને અમે આભાર માનીએ છીએ અને સન્માન કરીએ છીએ. આજે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સેતુ શાળા ખોલવાનો એક પ્રોજેક્ટ લાવ્યા છે અને એ પ્રોજેક્ટના જે મુદ્દા છે એ ભવિષ્યની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે અને માધ્યમિક સ્કૂલો છે એને ભવિષ્યની અંદર કેમ ભાંગી નાખવી, કેમ જે સરકારી શિક્ષણ છે જેની અંદર ગામડાના નાના ગરીબ માણસોના બાળકો ભણે છે એ શિક્ષણ કેમ ખતમ કરી અને પ્રાઇવેટીકરણને કેમ પ્રોત્સાહિત કરવું એનો મુખ્ય એજન્ડા એવો સરકારનો છે એવું અમને જાણવા મળ્યું છે. અને આખા જે એનો ઠરાવ છે એનો અમે અભ્યાસ કરતા અત્યારે જે સ્કૂલો ગવર્મેન્ટ સ્કૂલો છે એમાં અમે ટૂંક સમય પહેલાં જ માહિતી આપવામાં આવી હતી સરકાર દ્વારા કે જામનગર જિલ્લાની અંદર 8 સ્કૂલની અંદર એક શિક્ષક છે, ઘણી સ્કૂલની અંદર એક એક ઓયડા છે અને ગવર્મેન્ટ સ્કૂલનું જેના ઉપર સીધો દોરી સંચાર છે એનું પાવર છે એના નીચે ચાલી રહ્યું છે એવી સરકારી સ્કૂલો છે એની અંદર સરકારી તંત્રો છે, એના મેદાનો છે, બધું તમામ જમીનો છે, મિલકતો છે અને એના વર્ષે 40,000 રૂપિયા એક વિદ્યાર્થી ખર્ચ આવે છે છતાં પણ એને સારું શિક્ષણ નથી આપી શકતા. અને અત્યારે સરકારે તાલુકા દીઠ એક જ્ઞાન સેતુ સ્કૂલ ખોલવામાં આવશે, મહાનગર હશે ત્યાં વધારે સ્કૂલો ખોલવામાં આવશે તો તાલુકા એક સ્કૂલની અંદર એક રૂમની અંદર 35 વિદ્યાર્થીઓ, બે રૂમ ખોલવામાં આવશે, બે ક્લાસ ખોલવામાં આવશે, એ બે ક્લાસના 70 વિદ્યાર્થીને એમાં ભણાવવામાં આવશે અને વિદ્યાર્થી કે 5 ધોરણ ભણેલા હોય એના પછી પરીક્ષા લેવામાં આવશે અથવા તો માર્કશીટના માર્ક જોઈ અને એનું મેરિટ બનાવવામાં આવશે અને જે વધારેમાં વધારે મેરિટ બનશે, વધારેમાં માર્ક આવશે એવા હોશિયાર વિદ્યાર્થીઓને એની અંદર મોકલવામાં આવશે. તો આ વિદ્યાર્થી મોકલવાથી જે વિદ્યાર્થીઓ નબળા છે એમાં નથી આવ્યા તો એના મા બાપ એ પણ ટેક્સ ભરે છે તો એમાં શા માટે એને અન્યાય. અને બીજું કે ગામડાની અંદર જે સારી સ્કૂલો ચાલે છે જ્યાં ટેટની પરીક્ષા પાસ કરેલા બીએડ, એમએ, બીએસસી, એમએસસી કરેલા સુધીના શિક્ષકો ભણાવી રહ્યા છે, ક્વોલિફાઈડ શિક્ષકો સારામાં સારું શિક્ષણ આપી રહ્યા છે, ગામડાની અંદર પૂરતા શિક્ષકો ન મૂકવાના કારણે શિક્ષણને ખરેખર તો પહેલાં એ લોકોએ સરકારે ગામડાની જે અત્યારે ચાલી રહી છે એ સ્કૂલોને મજબૂત કરો, એમાં શિક્ષકો ક્લાર્કો તમામ ભરતી કરો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયા પછી કોંગ્રેસ આક્રમક વિરોધ કરી રહી છે. આજે જામનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા ક્રિકેટ બંગલા પાસે રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ નામે ધરણા કરવામાં આવ્યા હતા. જામનગરમાં તળાવની પાળે આવેલ શ્રી બાલહનુમાન મંદિરે 5 દાયકાથી પણ વધુ સમયથી અખંડ રામધૂન ચાલે છે. અખંડ રામધૂનના પ્રણેતા શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની સેવામય ઉજવણી નિમિત્તે શ્રી બાલહનુમાન મંદિરે મહારાજશ્રીની સમાધિના પૂજન મહાઆરતી સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેમ ભિક્ષુજી મહારાજ રચિત આ બાલહનુમાન મંદિર કે જ્યાં છેલ્લા 58 વર્ષ અને આ 59 વર્ષ છે ત્યાં અખંડ રામધૂન એટલે કે રામ નામના જાપ ચાલી રહ્યા છે 24 કલાક.
વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય કે કોવિડ હોય કે કોઈ મુશ્કેલી હોય, તેમ છતાં પણ અહીં અખંડ રામધૂન હંમેશા ચાલુ રહેલી છે એવા પ્રેમ ભિક્ષુજી મહારાજની આ 53મી પુણ્યતિથિ છે એને અનુસંધાને બાલા હનુમાન મંદિરના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા આજ સૌ પ્રથમ વખત અહીં બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મંદિર પ્રેમ ભિક્ષુજી મહારાજે વિશ્વના કલ્યાણ માટે હંમેશા એ જાગૃત હતા અને એમને અખંડ રામધૂન ચાલે એના માટે ખૂબ પ્રયાસ કર્યા અને અખંડ રામધૂન ચાલુ કરી છે, ત્યારે એમના આશીર્વાદ પણ સર્વે ભક્તો ઉપર રહે એવી આજે એમની પુણ્યતિથિના દિવસે પણ હું એમને વંદન કરું છું, પ્રાર્થના કરું છું અને એમના સમાધિ પાસે એમના આશીર્વાદ માગું છું કે સર્વે લોકો ઉપર એમની કૃપા વરસી જાય.